હેલો ફ્રેન્ડ્સ, સીડી એજ્યુકેશનની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 6 વાયરલ ઇન્ફેક્શનનું સ્વાધ્યાય સમજૂતી આજે આપણે મેળવીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1, 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? જવાબ, તમને આની પહેલા પણ મેં જણાવ્યું છે કે ગમે તે પ્રશ્ન હોય તેની અંદર પાઠ અને લેખકનું નામ ફરજિયાત લખવું. તેનાથી આપણી જે પ્રશ્નોતરી છે તે લખવાની અંદર થોડોક ફારફેર આવશે અને પ્રશ્ન છે એ એકદમ ફાઇટ એન્ડ કંઈ પણ ચેકચાક કર્યા વગર તેનો આન્સર લખવાનો છે. તેનાથી તમારું જે લખાણ છે એ શુદ્ધ અને સારું દેખાશે. લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવનારનું કારણ માણસ પોતાના શરીરને પોટલો કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળતો હોતો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે. હૃદયરોગના હુમલા વિશે લેખક કહે છે કે હૃદયરોગનો હુમલો છે એ શેના કારણે આવે છે? તો કે માણસ છે એ કલાકો સુધી ઓફિસમાં બેસી રહે છે અને તે કારણે તેને ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસની શરીરથી પરસેવો વળવા માંડે છે, જેના કારણે ક્યારેય તો કે જીવનમાં તેને ક્યારેય પરસેવો વળતો નથી. એટલા માટે શરીર પોતાના માલિક સાથે કુર કટાક્ષ કરે છે. પ્રશ્ન 2, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? જવાબ, કેડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘડિયાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. લેખક કઈ બાબતોને તંદુરસ્ત? તો કે કીડિયારાની જેમ ઓડીપીની પુષ્કળ દર્દીઓ છે. કીડિયારો એટલે કે જે કીડીનું દર હોય ત્યાં કીડિયારો પૂરે છે. તે અનાથ આશ્રમમાં જે બાળકો છે, ઘડાઘરમાં જે વૃદ્ધોની સંખ્યા વધે છે એ શું છે? એ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. પ્રશ્ન 3, ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો. જવાબ, ખાનપાન અંગેના લેખકના વિચારો તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર અંજીર બદામ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય એ જરૂરી નથી, પણ ફળ પણ હોઈ શકે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંયમ જાળવવો જોઈએ. ખાનપાન અંગે, તો કે આપણી ખાણીપીણી કેવી હોવી જોઈએ? જ્યારે કોઈ તમાકુ કે ગુટખા ખાય છે તો એને સફરજન જેવા ફળો છે એ મોંઘા પડતા હોય છે. સિગરેટના ધુમાડા કાઢનાર એટલે કે જે લોકો સિગરેટ પીવે છે તે લોકોને ખજૂર અંજીર બદામ કે કાજુ જેવા મોંઘા પડે છે. આ બધી વસ્તુઓ છે તેને મોંઘી પડે છે. સવારે નાસ્તામાં તળેલી વસ્તુ ન હોય તો કંઈ નહીં, પણ ફળ તો હોઈ શકે છે. કોઈને ત્યાં રિસેપ્શન કે લગ્નમાં ગયા હોય ત્યારે આપણે ખાવાની અંદર સંયમ રાખવો જોઈએ. પ્રશ્ન 4, માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી, આ વિધાન સમજાવો.
જવાબ, જો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર હોય તો તન અને મનનું આરોગ્ય જળવાય છે. જીવન વીમો ઉતારવો જરૂરી છે, પણ એથી એ વિશેષ જીવનમાં શ્રદ્ધા જરૂરી છે. એમાં સમભાવરૂપી રોકાણ કરવામાં આવે તો સ્નેહરૂપી ડિવિડન્ડ મળતું રહે છે. આવું બને તો માંદા પડવાનું આપણને માનીએ તેટલું સહેલું નથી. પ્રશ્ન 5, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિમાં પગલાં લખો. જવાબ, લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ જ ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. તમાકુના ગુટકા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમજે ઊભી કરવી જોઈએ. લેખકે સૂચવેલા સામાજિક પગલાં, તો કે તેની અંદર શું છે, તો કે આપણે અત્યારે રોગો છે એ ફેલાઈ રહ્યા છે, સેનાથી, તો કે સૌપ્રથમ તો હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. તમાકુ, ગુટકા, ધૂમ્રપાન વગેરેનું વ્યસન આપણે ન કરવું જોઈએ. રોગોનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. જો આ વાત છે પ્રજા સમજી જશે તો આ પરિસ્થિતિ ક્યારેય ઊભી થશે નહીં. પ્રશ્ન 2, 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1, આરોગ્ય જાળવણી માટેના લેખકોના વિચાર તમારા શબ્દમાં લખો. જવાબ, આરોગ્યની જાળવણી માટે માણસો નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કીટ, કાર્ડિયોગ્રાફ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. આરોગ્ય સંબંધિત કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુના ગુટકા, સિગરેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર, મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાળવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે કરવાથી પણ શરીર સ્વસ્થ રહેવું નથી, એનાથી દૂર રહેવું જોઈએ, જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનું અક્ષરી ઉપાય લવ થેરેપી છે. પ્રશ્ન 2, મનની સ્વસ્થતાનું શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે. જવાબ, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. જ્યારે ઈર્ષા કરવાથી એસિડિટી વધી શકે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોના તાણ આવે છે તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને અમારી સીડી એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.